अस्सलामु अलैकुम बाळको, धोरण चार में आपणे सामान्य ज्ञानना विषयमां हवे रिविजन जोईशुं। तो रिविजनमां आपणो पाठ छे सोल, मसाला। तो आपणे विविध जातना मसाला आपणी रसोईमां वापरता होय छे। तो आजे तमारे मसालाना चित्रो ओळखवाना छे अने एमनुं नाम जाणवानुं छे कि आ मसालाने शुं कहेवाय। तो जुओ, अहींया भारतीय खोराकनी विशिष्टता तेना मसाला छे, एटले के आपणा भारत देशना खोराकनी विशिष्टता तेना मसाला छे। मसाला आपणे कोईपण रसोईमां भरपूर मसालाथी आपणे रसोई बनावीए तो रसोई स्वादिष्ट बने छे। तो जुओ, अहीं भारतीय मसालाना चित्रो आपेला छे। दरेक चित्र ओळखी मसालानुं नाम बॉक्समांथी पसंद करी खाली जग्यामां लखवानुं छे। अहींया तमने मसालाना चित्रो आपेला छे, बराबर। तो जुओ, અહીંયા તમને મસાલાના ચિત્રો આપેલા છે। ચિત્રો દરેક ચિત્ર ઓળખી મસાલાનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે। તો નંબર 1 માં જુઓ, આપણે નંબર પ્રમાણે ચિત્રો જોઈશું। નંબર 1 માં કયો મસાલો છે તો એને એલચી કહેવાય। શું કહેવાય એને? એલચી। એલચી તમે તમારા ઘરમાં જોઈ હશે એટલે તમે ઓળખી શકો છો કે આને એલચી કહેવાય। પછી 2 નંબરના ચિત્રમાં ગોળ ગોળ મરી છે, શું છે તો એને મરી કહેવાય। પછી 3 નંબરના ચિત્રમાં જુઓ, આખા લાલ મરચા છે અને દળવામાં આવે તો એનો પાવડર થઈ જાય, એટલે આ લાલ મરચું છે। પછી હળદર છે। 4 નંબરના ચિત્રમાં શું છે? હળદર છે। પછી 5 નંબરના ચિત્રમાં રાઈ છે, આપણે રાઈનો વઘાર કરવામાં રાઈનો ઉપયોગ કરીએ છીએ તો એને રાઈ કહેવાય। પછી 6 નંબરના ચિત્રમાં શું છે, મસાલો કયો છે તો એને જીરું કહેવાય। જીરુંનો પણ આપણે રસોઈ વઘારવામાં ઉપયોગ કરીએ છીએ। પછી 7 નંબરનું ચિત્ર છે તો એને લવિંગ કહેવાય। એને શું કહેવાય તો એને લવિંગ કહેવાય। પછી 8 નંબરનું ચિત્ર છે એને તજ કહેવાય। પછી 9 નંબરનું ચિત્ર છે એને જાયફળ કહેવાય। શું કહેવાય એને? જાયફળ કહેવાય। પછી 10 નંબરનું ચિત્ર છે એ ચક્રફૂલ, એ પણ એ મસાલો છે, એને શું કહેવાય તો એને ચક્રફૂલ કહેવાય। પછી 11 નંબરનું ચિત્ર છે એને દાણા કહેવાય, જે સૂકા દાણા આવે છે એને દાણા કહેવાય। તો અને 12 નંબરના ચિત્રમાં શું છે તો હિંગ છે। 12 નંબરના ચિત્રમાં શું છે તો હિંગ કહેવાય। આ રીતે આપણે મસાલાના ચિત્રો ઓળખીને તેના નામ આપણે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખ્યા। હવે જોઈશું આપણે પાઠ સત્તર છે, ભારતના પ્રખ્યાત સંગીતકારો। આપણા ભારતના પ્રખ્યાત સંગીતકારો ઘણા બધા થઈ ગયા છે, તો અહીં ભારતના કેટલાક પ્રખ્યાત સંગીતકારોના ચિત્રો અને તેમના નામ આપેલા છે। દરેક સંગીતકાર જે વાદ્ય વગાડે છે તે વાદ્યનું નામ સંગીતકારના નામ સામે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। અહીંયા તમારે શું કરવાનું છે? સંગીતકારોના ચિત્રો અને તેમના નામ આપેલા છે, એ સંગીતકાર કયું વાદ્ય વગાડે છે એ વાદ્યનું નામ તમારે બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે। બોક્સમાં તમને વાદ્યના નામ આપેલા છે, તબલા, ગિટાર, સારંગી, સિતાર, સંતૂર, શરણાઈ, વાયોલિન, સરોદ અને બંસરી, આ વાદ્યના નામ આપણને બોક્સમાં આપેલા છે। આ પાઠ પણ આપણો રિવિઝન કરી રહ્યો છે, બરાબર। જુઓ, નામ અને વાદ્ય સંગીતકારના નામ આપ્યા છે અને ચિત્ર પણ આપ્યા છે। પંડિત રવિશંકર, તો એ કયું વાદ્ય વગાડે છે? સિતાર। પંડિત રવિશંકરનું વાદ્ય કયું છે? સિતાર। ચિત્ર આપેલું છે અને ચિત્રની સાથે નામ પણ આપેલું છે, તો પંડિત રવિશંકર કયું વાદ્ય વગાડે છે? સિતાર। પછી 2 નંબરમાં હરિપ્રસાદ ચૌરસિયા કયું વાદ્ય વગાડે છે? બંસરી। પછી 3 નંબરના ચિત્ર કોનું છે? ઝકીર હુસેન, તો ઝકીર હુસેન કયું વાદ્ય વગાડે છે? તબલા। પછી 4 નંબરમાં પંડિત શિવકુમાર શર્મા એ કયું વાદ્ય વગાડે છે? સંતૂર। પછી જુઓ પેજ નંબર 36 ઉપર જુઓ, 5 નંબર અમજદ અલી ખાન, 5 નંબરના ચિત્રમાં અમજદ અલી ખાન સંગીતકાર છે, એ કયું વાદ્ય વગાડે છે? સરોદ નામનું વાદ્ય વગાડે છે। પછી 6 નંબરના ચિત્રમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, એમનું
એ કયું વાદ્ય વગાડે છે? તો શરણાઈ. પછી સાત નંબરમાં વિશ્વમોહન ભટ્ટ, તો એ કયું વાદ્ય વગાડે છે? ગિટાર. પછી વિષ્ણુ ગોવિંદ જોગ, એ કયું વાદ્ય વગાડે છે? તો એ વાયોલિન વાદ્ય વગાડે છે. પછી નવ નંબરમાં ગુલામ સાબિર ખાન, એ સારંગીનું વાદ્ય વગાડે છે. આ પ્રમાણે તમારે 5, 16 અને 17 બે પાઠનું આપણે આજે રિવિઝન કર્યું છે. તો 17મા પાઠમાં તમારે ભારતના પ્રખ્યાત સંગીતકારો, એમાં તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને મસાલાના નામ પણ તમારે 5, 16માં મસાલાના નામ આપેલા છે, ચિત્રો ઓળખવાના અને નામ પણ તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં નામ લખવાના. પેજ નંબર 34, પેજ નંબર 35 પર ભારતના પ્રખ્યાત સંગીતકારો ના જે નામ આપેલા છે એ કયું વાદ્ય વગાડે છે એ લખવાનું. પેજ નંબર 34, 32 અને 36 ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું, એ તમારું આજનું લેસન છે. અલ્લાહ હાફિઝ.